તાપીના ઉકાઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી રહી છે. મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી પણ પાણીની આવક થઈ રહી છે. તો ડેમની જળ સપાટી 331.30 ફૂટ પર પહોંચી ગઈ છે. જળ સપાટીનું રૂલ લેવલથી માત્ર 4 ફૂટ દૂર છે. ઉકાઈ ડેમમાંથી કેનાલ મારફતે 600 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે. તો તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. જિલ્લાના તમામ તાલુકામાં જામ્યો છે વરસાદી માહોલ. જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહી પૂર્ણા, અંબિકા, ઝાંખરી, મીંઢોળ, વાલ્મીકી નદી બંને કાંઠે વહી રહી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લો લેવલ પૂર પરથી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. તો 24 કલાકમાં સાર્વત્રિક મેઘમહેર અને આપ જુઓ તમામ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત પર વરસાદનું જોર વધુ છે. તાપીમાં જે જળાશયો આવેલા છે ત્યાં નવા નીર આવી ગયા છે અને સતત જે જળાશયો છે તેમની સપાટી છે વધી રહી છે. ઉકાઈ ડેમના આપ દ્રશ્યો જુઓ અને બીજી તરફ જે વરસાદ વરસ્યો છે તેના કારણે નદીઓ બંને કાંઠે વહી રહી છે. નદી પર આવેલા જે બ્રિજ છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કેટલાક રસ્તાઓ છે, રસ્તાઓ બ્લોક થઈ ગયા છે કારણ કે સંપૂર્ણપણે પાણીમાં આ જે બ્રિજ છે એ ગરકાવ થઈ ગયા છે અને તેના કારણે આ અસર પહોંચી છે. અમદાવાદમાં વસ્ત્રાલમાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે. એએમસીના ડ્રેનેજ